કામ પત્યું કે નહીં? પતી ગયું. ક્યાં છે એ? આપણા ગોડાઉન ને. જીવે છે કે મારી નાખ્યો? ના ના, જીવતો રાખ્યો છે. તમે કહેતા હોય તો. ના ના, હજી ઉપરથી ઓર્ડર નથી આવ્યો. હા, એ લોકો જો કહેશે ને તો હું તને કહી દઈશ, તો એનું કામ તમામ કરી નાખજે. ભાઈ હા બોલ ને. ભાઈ થોડીક વાત કરવાની હતી, પણ ઘરની વાત છે તો. હા તું જા. હા જા, પછી બોલાવું. હા શું વાત છે ભાઈ? મમ્મી ક્યાંક ચાલ્યા ગયા. મમ્મી ક્યાંક ચાલ્યા ગયા એટલે ક્યાં ગયા? એમાં એવું હતું કે તું કામ પતાવવા નીકળો ને તો મમ્મી મારી પાસે આવ્યા, મને કહે કે આદિને રોકી લે, આમ તેમ બહુ ભાષણ આપતા હતા યાર. અને પછી મમ્મીએ મારા પર હાથ ઉપાડી દીધો. તારા પર હાથ ઉપાડ્યો? એટલે પછી મને બહુ ગુસ્સો આવી ગયો ને મેં મમ્મીને નાખી દીધી. હવે પછી ખબર નહીં, મમ્મી દેખાતા નથી ઘરમાં. દેખાતા નથી? ત્યાં શું કર્યું? મમ્મી પર હાથ ઉપાડતો છે. પણ ભાઈ હવે તમને તો ખબર છે ને કે કોઈ હાથ અડાડે એટલે મારવાની પેલી આદત પડી ગઈ છે, તો મમ્મી હાથ અડાડ્યો તો મેં જવાબ આપી દીધો. નક્કી એ આપણાથી નારાજ થઈને ઘર છોડીને જતા રહ્યા છે. આમ તો જોવા જઈએ તો ભલે ને ગયા, બહુ કટકટ કરતા હતા યાર. કેટલું બોલે યાર, મગજ ખરાબ કરી નાખે છે. એમાં ગુસ્સામાં ને ગુસ્સામાં છે ને મારાથી હાથ ઉપડી ગયો. કેવી વાત કરે છે. હા માનું છું કે એ સલાહ શિખામણ આપ્યા કરતા હતા, ટોક્યા કરતા હતા અને નડતા પણ હતા દરેક કામમાં. પણ આ ઘર છોડીને જવું એ સારી વાત નથી. આજે એ ગયા છે, કાલે તારી ભાભી વહી જશે તો બચશે કોણ ઘરમાં? એ વાત દામિની ક્યાં છે? ઘરે જશે ને, મને શું ખબર હવે. એ પણ સાથે નથી ગઈ ને? ના ના, એ તો ત્યારે તો હતી. મમ્મીને તું ઓળખતો નથી બરાબર. કદાચ મમ્મીએ કઈ પ્લાન કર્યો હશે કે છે ને આ દામિની મીરાને બધાને ચડાવીને આ ઘરમાંથી જતા રહે. જો એવું કરશે ને તો પછી ભાઈ પછી મને પાછો ગુસ્સો આવશે તો હું મારથી કંઈક થઈ જશે ભાઈ. અરે હું પાછા લઈ આવીશ ને, બધાને પાછા લઈ આવીશ. જો બધા ગયા હશે તો, જો મમ્મી એકલા ગયા હશે ને તો ભલે ગયા. આ થોડા દિવસ બહાર રહેશે ને, ભટકશે ને, છોકરાઓની યાદ આવશે, ખબર પડશે કે આપણે કેવી રીતે ઘરમાં સાચવતા હતા, ત્યારે આપણા ઘરમાં પાછા આવી જશે. આપણને સીધા કરવા જઈ રહ્યા છે પણ ખબર નથી એને કે આપણે જે કરી રહ્યા છીએ સારા માટે જ કરીએ છીએ. આપણા ઘર માટે શું ખરાબ વિચાર્યું છે? આ તો પૈસા આવે છે, બધા જલસાથી રહે છે, બીજું જોઈએ છે શું? અરે જે માગે એ તો આપીએ છીએ. હા કોઈ દિવસ ના પાડી છે તે? ક્યારેય નહીં. કઈ વાંધો નહીં, ભલે જતા રહ્યા, કોઈ ફરક નથી પડતો. એ બતાવવા માંગે છે ને કે હું તમારી માં છું, તો આપણે બતાવી દઈશું કે અમે તમારા દીકરા છીએ. જો તમે અમને છોડીને જઈ શકતા હોય તો અમને પણ કોઈ ફરક નથી પડતો. જાઓ. આવા સમાચાર જ આપવા હતા તારે. હા ભાઈ. હા ભાઈ, વિકી નીકળો છે બહાર. તમે કહેતા હોય તો અત્યારે જ અટેક કરી દઉં, પણ બે ત્રણ જણ છે સાથે. હા તો ઠીક છે, તમે મોકલાવો બીજા માણસોને, હું ત્યાં સુધી અહીંયા ઊભો છું. હા ને, જવા નહીં દઉં, ધ્યાન રાખીશ. હા ભાઈ, હું કરું પાછો ફોન. દામિની કોની સાથે વાતો કરે છે? ભાઈ તું અહીંયા આજે પણ લેટ. કોણ હતો એ છોકરો? કોણ? હમણાં તું જેની સાથે વાત કરતી હતી કોણ હતો? અચ્છા એ આપણી પાછળની જે સોસાયટી છે ને ત્યાંનું એડ્રેસ ગોતતો હતો, એટલા માટે મેં એને એડ્રેસ આપ્યું. શું તને હું ઉલ્લુ દેખાઉં છું? હમ કેમ પણ કેવા શું માંગે છે મને સીધી રીતે કહી દે ને. મને સમજ નથી પડતી, મને દેખાતું નથી કે શું ચાલી રહ્યું છે. તું એ છોકરા સાથે હસી હસીને વાતો કરતી હતી. કોણ હતો એ છોકરો? અરે સાચું બોલ ભાઈ, કોણ હતો એ છોકરો? ભાઈ હાથ છોડ, મેં તને પહેલા જ કહ્યું હતું ને કે લેટ સુધી બહાર નહીં રહેવાનું. હા ભાઈ પહેલા મારી વાત તો સાંભળ. બોલ કોણ હતો, ક્યાં રહી છે? બોલ ક્યાં રહી છે? મને શું ખબર કે ક્યાં રહી છે? તારી કોલેજમાં છે? મન હું નથી ઓળખતી એને. તું નહીં સાચો જવાબ જોઈએ છે મને? ખોટું તો બોલતી જ નહીં,
મારો હાથ ઉપડી જશે દામિની. પણ શું કામ? મેં કઈ ગુનો જ નથી કર્યો તો તું શું કામ ને હાથ ઉપાડે? હું એને નથી ઓળખતી. હું આપણા ઘરે જતી હતી અને હે બિચારો એડ્રેસ પૂછતો હતો. અરે ભટકી ગયો છે, રસ્તો નથી ખબર એને, અજાણ્યો છે, એટલા માટે મને એને એડ્રેસ પૂછ્યું. મેં એને એડ્રેસ કહ્યું ને, ખબર નહીં કે એટલી વારમાં તે શું વિચારી લીધું. તને સમજ નથી પડતી હું પૂછું છું? હું એમ પૂછું છું કે એ છોકરો કોણ હતો? સાચું બોલ, ખોટું ન બોલતી ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય દામિની. પણ શું કામને જૂઠું બોલું તારી પાસે? મને ખબર છે કે તારો સ્વભાવ કેવો છે, એટલે જ ખોટું બોલે છે ને તું. તું કેવો છે એટલે આવું કઈ કરતા પહેલા 100 વાર વિચારીશ. છેલ્લી વાર પૂછું છું તને, મને કહી દે કે એ છોકરો કોણ હતો. અને હું પણ તને છેલ્લી વાર કહી રહી છું, તું મને જેટલી વાર સવાલ પૂછીશ ને એટલી વાર મારો જવાબ સાચો અને હાને આ જ રહેશે. ઠીક છે, ચાલ. ક્યાં ભાઈ? ભાઈ હજી પૂછું છું, કોણ હતો એ છોકરો મને કહી દે. આખા રસ્તે હું તને પૂછતો આવ્યો પણ તું ખોટું બોલે છે. ભાઈ મારી વાતનો વિશ્વાસ કર, હું શું કામ ને તારી પાસે ખોટું બોલું? કેટલી વાર તને કહ્યું કે નથી ઓળખતી, નથી ઓળખતી, નથી ઓળખતી એને. હવે યાદ આવ્યું કઈ કોણ હતો? યાદ આવે છે કઈ? તું મને મારી નાખીશ ને તો પણ મારો જવાબ આ જ રહેશે ભાઈ, કારણ કે મેં કઈ ગુનો કર્યો જ નથી. હું એને ન ઓળખતી હોય તો કઈ રીતે તને કહું કે હું એને ઓળખું છું? કાલથી તારું કોલેજ જવાનું બંધ. ભાઈ પ્લીઝ આવું ન કર ને, કઈ વાતની સજા મને આપે છે? મેં કઈ કર્યું જ નથી તો. મારી વાત ન માનવાની સજા? મેં તને કહ્યું હતું ને કે રાત્રે લેટ સુધી નહીં ફરવાનું. હમ, અને એ છોકરાનું નામ આપી દે, એક વખત હું એને જોઈ લઉં પછી તને પરમિશન આપી દઈશ. તો એક કામ કરાય ને, તે મને પૂછપરછ કરતો હતો તો જઈને એ છોકરાને જ પૂછી લેવું તું ને, તો દૂધ દૂધ ને પાણી નું પાણી થઈ જાય. હા તો બગાડી દીધો ને તે એને, મને આવતા જોઈ ગઈ હતી ને તું. હું ફોનમાં વાત કરતો હતો ત્યાં, હું એટલી વારમાં તો એને બાઇક લઈને રવાના કરી દીધો ને તે. અને કેમ મારી વાત સાચી નથી લાગતી? અને આ બધી વાતમાં કોલેજ ક્યાં વચ્ચે આવી? મારી વાત નહીં માને તો પછી હું તને ઘરની બહાર પણ નહીં નીકળવા દઉં. એટલે શાંતિથી પૂછું છું, જવાબ આપો એ તો આપી દે કે છોકરો કોણ હતો, જણાવી દે. સરસ, પછી એક દિવસ એવો પણ આવશે ને કે તું મને કહી દેશ કે તું આજે શ્વાસ લઈ રહી છે ને ખોટા લઈ રહી છે, શ્વાસ લેવાનું બંધ કરી દે. કઈ પણ શકું, મને વધારે ગુસ્સો ન અપાવ ને તારે એવું પણ કહી શકું. ઠીક છે, મને લાગે છે કે તું હવે એમ નહીં માને. હમ, બે દિવસ ખાવા પીવાનું નહીં મળે ને તો તારી અકલ છે ને ઠેકાણ આવી જશે. ચાલ અંદર, હું ના કહું ને ત્યાં સુધી રૂમની બહાર નહીં નીકળતી તું. ભાઈ પ્લીઝ દરવાજો ખોલ લે.